નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 10 વિષય ગણિત અને એમાં પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, એમાં આપણે સ્વાધ્યાય 5.2 સમજતા હતા. અત્યાર સુધી 5.2ના આપણે 15 પ્રશ્ન લગીના દાખલા ગણેલા છે. આજે 16મો પ્રશ્ન સમજવાનો છે. એમ કીધું છે કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 હોય અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય. આપણે સમાંતર શ્રેણી માટે બે વસ્તુ આપી છે, એક ત્રીજા પદની વાત કરી છે અને એક 7મા પદની વાત કરી છે. તો આવા દાખલા આપણે આગળ ગણેલા છે, બરોબર? ધ્યાન અહીંયા આપજો, ત્રીજું પદ ને તો અહીં લખશી, અહીં આપેલ સમાંતર શ્રેણી માટે, આપેલ સમાંતર શ્રેણી માટે શું ત્રીજું પદ કીધું ને? ત્રીજું પદ છે એને શું કહેવાય? તો કે A3 બરાબર શું થાય? તો કે A+2D, એના બરાબર કેટલા આપ્યા છે આપણે? 16. અને આપી દો સમીકરણ નંબર 1 તથા હવે 7મા પદની વાત કરી. શું કીધું? 7મું પદ ને, એટલે એને A7 કહેવાય. A7 બરાબર શું કીધું? તો કે 5મા પદ જે એનાથી 12 વધુ છે એવું કીધું. તો 5મું પદ એટલે A5, એના કરતાં 12 વધારે, +12. A7 એટલે શું થાય? A7ની જગ્યાએ હું શું લખી શકું? તો કે A+6D. અને A5ની જગ્યાએ A+4D +12. હવે આનું સાદું રૂપ આપવાનું છે આપણે માટે. હવે અહીંયા જુઓ તો આ A અને આ A બે કેન્સલ થઈ જાય, તમને ખબર જ છે. આ પ્લસ છે, આ બાજુ આવે માઇનસ થાય, બરોબર ને? હવે આ 6D, આ 4D આ બાજુ લઈ લ્યો, -4D થાય, બરાબર 12. સમજાણું શું કર્યું? હવે આપણે શું મળશે? તો કે 2D બરાબર 12. બે અહીંયા છેદમાં વયા જાય, ગુણાકાર જે ભાગાકાર થાય, તો 12 ના છેદમાં 2, આ છેદ ઉડાડવો હોય તો 2 × 6, 2 × 6 = 12, છેદમાં 2 × 1, 2 × 1 = 2, 2 × 2 કેન્સલ થઈ ગયા, એટલે ડીની કિંમત કેટલી મળે આપણે? 6 મળે. તો અહીં લખીશ માટે D = 6. હવે આ 6 છે ને મિત્રો, એને કેમાં મૂકવાના છે એ સમજી રહ્યા આપણે. એને આ પહેલું સમીકરણ છે એની અંદર ડીની કિંમત મૂકી દીધો તો એની કિંમત મળી જાય કે ન મળી જાય? તો કે મળી જાય. તો આપણે લખીએ અહીંયા શું? સમીકરણ 1માં D = 6 મૂકતા, આપણે સમીકરણ નંબર આપ્યા જ ન કહીને પરિણામ આપો તોય વાંધો નહોતું, બરાબર? શું હતું? A+2D એના બરાબર કેટલા છે? કે 16. A+2 × 6 બરાબર ને? બરાબર 16. 6 × 2 કેટલા થાય? તો કે 12. A+12 બરાબર 16. એ +12 ઓલી બાજુ જઈ તો માઇનસ થાય, તો A = 16 - 12, એટલે એની કિંમત કેટલી મળે? માટે A = 4, એની કિંમત 4 મળી. ડીની કિંમત કેટલી મળી? તો કે 6 મળી. એની કિંમત 4 અને ડીની કિંમત 6. હવે આપણે શું કરવાનું? તો શ્રેણી બનાવવાની છે. શું કરવાનું છે? શ્રેણી બનાવવાની. તો આપણે લખશી પાછી માગેલ સમાંતર શ્રેણી હવે આપણું સૂત્ર શ્રેણી છે એનું વ્યાપક સ્વરૂપ લખીએ આપણે તો શું આવે? A+D બરાબર ને? A+2D આવું થાય ને?
આવું થાય, પછી અલ્પ વિરામ, પછી ડોટ ડોટ ડોટ, મુજબ એના મુજબ આપણે કિંમત લખી. એ કેટલા? તો કે ચાર. એ પ્લસ ડી, ડી કેટલા હતા? તો કે છ. પછી ચાર પ્લસ બે ગુણ્યા છ, પછી ડોટ ડોટ ડોટ, તો શું થાય? માટે ચાર છ ચાર દસ, દસ ને આ છ દો બાર ને ચાર સોળ, પછી ડોટ ડોટ ડોટ, એ આપણી શ્રેણી થાય. બરાબર? તો હવે નીચે લખી નાખી. આમ માગેલ સમાંતર શ્રેણી, આપણે શ્રેણી શોધવાની હતી, સમાંતર શ્રેણી ચાર દસ સોળ ડોટ ડોટ ડોટ, સોરી ત્રણ જ વાર થવું જોઈએ છે. શું પ્રશ્ન શું કીધો જોઈ લઈએ આપણે. તમને ફરી પાછું હું સમજાવી દઉં, વરી તમને એમ થાય કે શું હતું આપણે કર્યું શું. એમ કીધું છે કે એવી સમાંતર શ્રેણી શોધો. શું કીધું છે? સમાંતર શ્રેણી શોધો, એટલે શ્રેણી શોધવાની હતી કે જેનું ત્રીજું પદ સોળ હોય, એટલે ત્રીજું પદ એટલે એ પ્લસ ટુ ડી એના બરાબર સોળ, એને આપણે સમીકરણ એક કીધું. પછી એમ કીધું સાતમું પદ પાંચમા પદ કરતાં બાર વધારે હોય, એટલે સાતમું પદ એટલે એ સેવન, એ સેવન બરાબર શું? તો કે એ ફાઈવ પ્લસ બાર. સાતમા પદની જગ્યાએ આપણે એની જે સૂત્ર છે એ મુજબ કિંમત લખી, એટલે કે એ પ્લસ સિક્સ ડી. પાંચમું પદ છે એની જગ્યાએ આપણે એમ જ કર્યું, એ પ્લસ ફોર ડી પ્લસ બાર. સાદું રૂપ આપ્યું એટલે ડીની કિંમત મળી છ. એ ડીની કિંમત આપણે પહેલાં સમીકરણમાં મૂકી, પહેલાં સમીકરણમાં મૂકી એટલે એની કિંમત મળી એ બરાબર ચાર. એટલે આપણે લખ્યું આથી માગે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે એ આપણે પહેલાં લખ્યું, એ એ પ્લસ ટુ ડી, એ પ્લસ ડી અને એ પ્લસ ટુ ડી. એ મુજબ આપણે કિંમત મૂકી, કિંમત મૂકી એટલે આપણે શ્રેણી મળી ચાર દસ સોળ. એ આપણી માગેલી સમાંતર શ્રેણી છે. ત્યાર પછી આ ખાસ અગત્યનો દાખલો છે, ધ્યાન આપજો. સત્તરમો પ્રશ્ન, સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર ડોટ 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 બસો ત્રેપન હોય, આપણે છેલ્લું પદ આપી દીધું છે, તો તેનું છેલ્લેથી વીસમું પદ શોધો. તો આનું એક અલગ સૂત્ર છે, બરાબર? એ સૂત્ર મુજબ આપણે એની કિંમત શોધવાની છે. આમાં પહેલાં તો શું શોધવું પડશે એ આપણે સમજી લઈએ. તો આ શ્રેણી છે ને એની અંદર આપણે પહેલાં તો એન, એટલે કે શ્રેણીની અંદર પદ કેટલા છે એ પદ મળે ને તો આપણે છેલ્લેથી વીસમું પદ મળે. તો પહેલાં તો આપણે એન શોધવાનું છે. એના માટે આપણે જે આપ્યું છે એ લખી નાખી. એ લખી આપેલ કેવી શ્રેણી છે એ પહેલાં મને કહો. શાંત સમાંતર શ્રેણી કેવી છે? તો કે શાંત. આપેલ શાંત સમાંતર શ્રેણી લક્ષી આપણે શ્રેણી ત્રણ આઠ તેર, પછી એક બે અને ત્રણ, પછી બસો ત્રેપન માટે. એના માટે આપણે શું લખવાનું? તો કે એ, એ બરાબર કેટલા? તો કે ત્રણ. પછી લખવાનો ડી, ડી બરાબર શું? તો કે આઠ માઇનસ ત્રણ એટલે પાંચ. પછી અંતિમ પદ આપ્યું છે, અંતિમ પદ આપ્યું ને, તો અહીં લખીશ અંતિમ પદ, એને શું કહેવાય? તો કે એ એન, એ એન બરાબર બસો ત્રેપન. અને આપણે શોધવાનું શું? તો મેં એમ કીધું ને પહેલાં એન શોધવો પડે. આ પ્રકારનો જ્યારે દાખલો આવે ત્યારે શું સૌથી પહેલાં શોધવાનું આપણે? એન, બરાબર? અને એ એન છે એ એન વાળા સૂત્ર ઉપરથી મળશે. એન ક્યાં સૂત્ર ઉપરથી મળે? એ એન વાળા સૂત્ર ઉપરથી મળે. એટલે લખશે આપણે હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એ એન કેટલા છે? તો કે બસો ને ત્રેપન. એ કેટલા? તો કે ત્રણ. એન માઇનસ વન એમનો, ડી કેટલા? તો કે પાંચ. હવે ત્રણ આ બાજુ લઈ લ્યો એટલે બસો ત્રેપન માઇનસ ત્રણ
बराबर अँ वैध एन माइनस वन एने गुणा पांच 253 में त्रण बात करो एटले केटला वधे तो के 250 केटला वधे 250 250 बराबर एन माइनस वन एने गुणा पांच पांच गुणाकार में आ बाजू लै लियो तो शूँ थाय भागाकार थाय एटले 250 ना छेद में पांच बराबर एन माइनस वन बराबर। हवे तमने आवडतु नथी पण 25 એટલે કેટલા થાય 5 ગુણ્યા 5 એટલે 25 થાય ને તો આપણે આવી રીતના ભાગ પાડી દઈએ 5 ગુણ્યા 5 એટલે 25 મીંડું છે એટલે 10 છેદમાં એ ભાગ પાડી દઈએ આપણે 5 ગુણ્યા 1 સાવ સરળ કરી દીધું તમને n માઈનસ 1 એટલે 1 5 કેન્સલ કરી નાખો હવે ઉપર વધ્યા 5 ગુણ્યા 10 એટલે 50 થઈ ગયું ને સરળ સાવ એટલે 50 બરાબર શું તો કે n માઈનસ 1 એ માઈનસ 1 આ બાજુ આવી જાય એટલે પ્લસ થઈ જાય એટલે 50 પ્લસ 1 बराबर एन एट माटे एन बराबर 51 आपेल श्रेणी जे आपेल श्रेणी में केटला पद छे कुल 51 पद छे आम लखी आम आपेल शांत समांतर सॉरी समांतर શ્રેણીમાં કુલ 51 પદ છે। હવે આપણે શું શોધવાનું મિત્રો તો આપણે શ્રેણીનું છે ને છેલ્લેથી 20મું પદ શોધવાનું છે એવું કીધું તો આપણે લખી હવે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ આનું સૂત્ર લખી શ્રેણીનું છેલ્લેથી કોઈ પણ એનમું પદ કીધું હોય બરોબર તો એનું સૂત્ર શું થાય તો એવું થાય કે શ્રેણીનું શરૂઆતથી એન માઇનસ એમ પ્લસ વન મૂ પદ। હવે એનમું પદ તો આપણે ખબર છે એનમું પદ 51 એમ એટલે એ કયું તો આપણે જે પદ કીધું હોય ને કે છેલ્લેથી માનો ક્યાં શું કીધું તો કે 20 એને એમ કહેવાય બરાબર એટલે આપણે સૂત્ર મુજબ લખીએ તો શું થાય તો કે 51 માઇનસ 20 પ્લસ 1 મૂ પદ। હવે સરવાળો બાદબાકી જે કાંઈ કરવાનું છે એ કરી નાખી 51માંથી 20 બાદ કરો એટલે 31 એમાં એક ઉમેરો એટલે 32મું પદ। શ્રેણીનું કેટલામું પદ શોધવાનું આપણે 32મું પદ અને 32માં પદ માટે આપણે સૂત્ર લખી હવે એ 32 બરાબર એ પ્લસ 31 ડી બરાબર ને એ કેટલા છે એ જોઈ લ્યો એની કિંમત આપણે આપી છે કેટલી છે 3 પ્લસ 31 ડીની કિંમત આપણે શોધી દીધી કેટલી હતી તો કે 5 બરાબર ને માટે એ 32 માટે એ 32 બરાબર કેટલા થાય તો ગુણાકાર કરી લ્યો મિત્રો તો 3 એમનો પ્લસ 31 ગુણ્યા 5 બરાબર 31 ગુણ્યા 5 કરવાના છે નથી આવડતો તો એમનામ કરાવી દઉં જો 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5 બરાબર ને અને 3 ગુણ્યા 5 3 પંચા 15 એટલે આ 15 155 થયા 155 પ્લસ 3 એટલે 158 બરાબર એટલે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 થાય બરાબર। તો આ સૂત્ર છે આ નવો દાખલો છે આ સૂત્ર યાદ રાખજો આવા દાખલા ખાસ અગત્યના હોય છે ઘણી વખત આવા દાખલા પૂછાઈ જાય છે ખબર નથી પડતી કેવી રીતના ગણવાનો હોય છે સૌથી પહેલાં આવા દાખલામાં શું કરવાનું છે મેં સમજાવ્યું એમ કે આ પ્રકારનો જે દાખલો આવે તો સૌથી પહેલાં આપણે આપેલ શ્રેણીમાં જે કાંઈ વસ્તુ આપી છે એ લખી નાખવાની બરાબર અને એન શોધવાનો એનની કિંમત મળે એટલે કે શ્રેણીના કુલ પદ મળે પછી આપણું સૂત્ર લખવાનું શ્રેણીનું છેલ્લેથી માનો કે અહીંયા 20મું કીધું એટલે 20મું 10મું કીધું 10મું 15મું 25મું જે કાંઈ કીધું હોય એ સૂત્ર લખવાનું સૂત્ર શું તો કે એન માઇનસ એમ પ્લસ 1
એટલામાં પદ, એન એટલે આપણે જે કોઈતી છે એ કિંમત, એમ એટલે જે પદ છેલ્લેથી જ એટલામાં પદ કીધું છે એ કિંમત, એમાં એક ઉમેરી દીધું એટલે એટલામાં પદ શોધવાનું થાય. બરાબર, આટલી વસ્તુ મેં તમને સમજાવી. ન સમજાય તો હું એક સરળ તમને રસ્તો કહી દઉં છું. કુલ પદ કેટલા સુધી આપણે 51, 51 પદ છે શ્રેણીની અંદર. છેલ્લેથી 20મું પદ લઈએ તો 51 છે, બરાબર. પછી આવે 50, એ છેલ્લેથી બીજું, પછી 49, છેલ્લેથી ત્રીજું, પછી 48, છેલ્લેથી ચોથું. એમ તમે ગણતરી કરશો એટલે 32 છે એ છેલ્લેથી 20મું પદ થાય. બરાબર, એ પ્રમાણે સમજજો. હવે ત્યાર પછી છેલ્લો આજના દિવસનો છેલ્લો દાખલો, પ્રશ્ન નંબર 18. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે, તો આ શ્રેણીના પ્રથમ ત્રણ પદ શોધો. આપણે અહીંયા શ્રેણી નથી આપી, પણ શ્રેણીના સરવાળાની વાત કરી છે. તો આપણે અહીંયા લખશી અહીં, બરાબર, આપેલ, સોરી, અહીં કોઈ પણ સમાંતર શ્રેણી માટે એના માટે શું થાય, તો એ એનની વાત કરીએ આપણે. તો કે એ એન બરાબર શું થાય, તો કે કોઈ પણ શ્રેણી માટે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થાય. બરાબર ને, હવે આપણે એ વાત કરી છે કે શ્રેણીનું ચોથું પદ અને આઠમું પદ એનો સરવાળો 24 છે, તો આપણે હું અહીંયા લખીશ આપેલ માહિતી મુજબ, બહુ લાંબુ નથી કરવું, ટૂંકમાં સમજાવું છું. આપેલ માહિતી મુજબ, આપેલ માહિતી મુજબ શું થાય, તો ચોથું પદ અને આઠમો પદનો સરવાળો એટલે એ 4 પ્લસ એ 8 કેટલો છે, તો કે 24 છે, એના બરાબર 24. સાવ સરળ, એ 4 છે એના માટે આપણે શું લખી શકીએ, તો એના માટે એ પ્લસ 3d આવું લખી શકાય, પ્લસ એ 8 માટે એ પ્લસ 7d આવું લખી શકાય, લખી શકાય ને. અને એના બરાબર કેટલા લખવાના, તો કે 24. બરાબર, હવે જુઓ અહીંયા બધા સરવાળો જ છે, એ એકવાર ને એકવાર બે વાર, તો અહીંયા લખીશ માટે એકવાર ને એકવાર બે વાર એટલે 2a, પછી d 3d અને આ 7d એટલે 10d બરાબર 24. અહીંયા સામાન્ય તો નીકળે છે, પણ મારે કાંઈ સામાન્ય નથી કાઢ્યું. આને આપી દઉં હું સમીકરણ નંબર 1, આને આપણે શું આપશી, સમીકરણ નંબર 1. તેવી જ રીતે હવે પાછું એમ કીધું, છઠ્ઠા પદનો અને દસમા પદનો સરવાળો એટલે એ 6 વત્તા એ 10 કેટલો થાય છે, તો કે 44. જોઈ લ્યો શું કીધું, છઠ્ઠા પદ અને દસમા પદનો સરવાળો કેટલો થાય છે, 44. બરાબર ને, તો આપેલ માહિતી મુજબ જ આપણે ઉપર પહેલાં જ લખી નાખ્યું, તો હવે અહીંયા તેવી જ રીતે લખવાનું છે, ટૂંકમાં લખવાનું. બરાબર, એ 6 એટલે એ પ્લસ 5d, એ 10 એટલે એ પ્લસ 9d બરાબર 44. ફરી વાંચો, સરવાળો કરો, આ એક વાર ને આ એક વાર બે વાર એટલે 2a, પછી 5d ને 9d એટલે 14d બરાબર 44. આને આપી દો સમીકરણ નંબર 2, અને આપણે આપશી સમીકરણ નંબર 2. જોઈ લ્યો મિત્રો, કયું સમીકરણ મોટું છે, તો 2ની અંદર 2a છે, અહીંયા 14d છે, અહીંયા 10d, અહીંયા 44, અહીંયા 24, એટલે બીજું સમીકરણ મોટું છે. બરાબર, તો મોટામાંથી હંમેશા નાનું બાદ કરાય, અને લોપની રીત માટે તમને મેં સમજાવેલું છે, હંમેશા પહેલા પદનો જ લોપ કરવાનો. એટલે સમીકરણ 2માંથી 1 બાદ કરતા પહેલાં બીજું લખીએ આપણે 2a પ્લસ 14d, પછી એમાંથી બીજું બાદ કરવાનું એટલે માઇનસ 2a પ્લસ 10d બરાબર
44 माइनस 24 હવે કૌંસ છે એ છોડી નાખીએ એટલે શું થાય 2a પ્લસ 14d આ આમ નમ રહીએ અહીંયા નિશાની માઇનસ થઈ જાય માઇનસ 2a ઓલા પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 10d અને 44માંથી 24 બાદ કરો એટલે 20 વધે બરાબર હવે 2a આ 2a બે કેન્સલ થઈ ગયા પ્લસ માઇનસ છે એટલે હવે અહીંયા વધ્યું શું તો કે 14d માઇનસ 10d આટલું વધ્યું બરાબર 20 બરાબર ને 14માંથી 10 બાદ કરો એટલે કેટલા વધે તો કે 4d બરાબર 20 હવે 4 થઈ છેદમાં વાય જાય એટલે d બરાબર 20 ના છેદમાં 4 અને આપણે છેદ ઉડાડી દીધો એટલે કેટલા આવે 4 5 20 એટલે 5 આવે બરાબર ખબર જ છે એવું છતાં અહીંયા કરી દઉં 4 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 1 4 4 કેન્સલ d ની કિંમત 5 મળી કોઈ પણ સમીકરણની અંદર મૂકો એટલે a ની કિંમત મળે આપણે લખી સમીકરણ 1 માં બરાબર d બરાબર 5 મૂકતા d બરાબર 5 મૂકી પહેલું સમીકરણ શું હતું તો a પ્લસ 10d બરાબર એના બરાબર કેટલા તો કે 24 કિંમત મૂકો માટે a પ્લસ 10m અહીંયા 5 બરાબર 24 બરોબર કેટલા જેવા હતા ને ક્યાં ગયા d બરાબર 5 સમીકરણ આપણે જોઈ લઈ a પ્લસ 10d હતું કયું હતું હા સોરી 2a પ્લસ 10d જે જો ભૂલ લઈ ગઈ મારાથી નહીં ધ્યાન રાખજો અહીં આપણે સુધારી નાખી પેલું સમીકરણ હતું 2a હાલો પેલું સમીકરણ સોરી 2a પ્લસ 10d બરાબર 5 ઓલા સોરી 24 બરાબર ભૂલ થઈ ગઈ તેમાંથી માફ કરજો 2a પ્લસ 10 એ ગુણ્યા 5 બરાબર 24 હવે 2a જે એ એમનો 10 ગુણ્યા 5 એટલે 10 પંચા 50 બરાબર 24 બરાબર હવે આ 50 છે ઓલી બાજુ જવા દઉં એટલે 2a બરાબર 24 માઇનસ 50 એટલે શું થાય તો કે 2a બરાબર માઇનસ 26 થાય બરાબર 50 મોટા છે એટલે એમાં 24 બાદ કર્યા હવે 2 અહીંયા છેદમાં આવી જાય 26 ભાગ્યા 2 એટલે આપણે ખબર છે 13 દુ 26 થાય એટલે એની કિંમત મળે માઇનસ 13 એ આપણે મળી ગયા બરોબર એ મળી ગયા ડી મળી ગયા હવે આપણે શું જોઈ છે એ જોઈ લો આપણે એમ કીધું શ્રેણીના પ્રથમ ત્રણ પદ જોઈ છે એટલે અહીંયા લખી માગેલ શ્રેણી માગેલ સમાંતર શ્રેણી માટે બરોબર માગેલ સમાંતર શ્રેણી માટે શું થાય તો હવે આપણે એ તો છે જ આપણી આગળ બરાબર એ 2 જોઈએ એ 2 બરાબર શું થાય તો કે a પ્લસ d એ પ્લસ d એટલે આપણે લખી એ 2 બરાબર a કેટલા છે તો કે માઇનસ 13 d કેટલા છે તો કે 5 એટલે એ 2 બરાબર આવે માઇનસ 8 બરાબર તથા a 3 બરાબર શું a પ્લસ 2d પ્રથમ ત્રણ પદ જ કીધા છે એટલે છેલ્લું આવડું આ a 3 એટલે a 3 બરાબર શું થાય તો કે માઇનસ 13 પ્લસ 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10 થાય ને એટલે અહીં લખી a 3 બરાબર માઇનસ 13 પ્લસ 10 બાદબાકી કરો એટલે a 3 બરાબર માઇનસ 3 તો આમ લખવાનું આમ માગેલ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ
क्या क्या था तो आप लखी एक माइनस तेर तू पेलू बीजू के मू तो माइनस आठ मू तीजू के तो माइनस त्रन से बात पूरी फरी समझाई दूचू बराबर ध्यान में आपजो आपने अँ रकम अंदर श्रेणी विषय कहीं बात न करी पर श्रेणी पदों सरवाड़ा की बात करे लेजे चौथा पद और आठमा पदों सरवाड़ो चौबीस है यू कीधु એટલે શરત મુજબ આપણે પેલું ચોથું પદ અને આઠમા પદનો સરવાળો ચોવીસ લીધો એ ફોર છે એની જગ્યાએ એ પ્લસ થ્રી ડી લખ્યા એ એઇટ છે એની જગ્યાએ એ પ્લસ સેવન ડી લખ્યા એના બરાબર ચોવીસ સાદું રૂપ આપ્યું એટલે આપણે સમીકરણ મળ્યું ટુ એ પ્લસ દસ ડી બરાબર ચોવીસ એને પેલું સમીકરણ કીધું એવી જ રીતના છઠ્ઠા પદ અને દસમા પદનો સરવાળો ચુમ્માલીસ કીધો હતો તો એના માટે આપણે લખ્યું એ પ્લસ ફાઇવ ડી પ્લસ એ પ્લસ નવ ડી બરાબર ચુમ્માલીસ એટલે આપણે સમીકરણ મળ્યું टू ए प्लस चौदह डी बराबर चुम्मास पहला समीकरण में बीजू समीकरण बात करूँ एट लोप थी गयो डी किमत मिली आपने डी किमत मिली आपने पांच ए किमत से आप पहला समीकरण में मूकी पहला समीकरण में मूकी एट किमत मिली आपने माइनस तेर हवे अपने श्रेणी प्रथम त्रण पद शोधवा कीधा था ए श्रेणी पहलू पद थाय मड़ी गयो बीजू पद एट्ले ए टू ए टू की किमत मिली आपने माइनस आठ और पची तीजू पद एट ए थ्री एनी किमत मिली आपने माइनस त्रण एट श्रेणी प्रथम त्रण पद माइनस तेर माइनस आठ और माइनस त्रण थाय लगी राखी बढ़ू आप आता लेक्चर में समझी नमस्ते।